नमस्कार मित्रों, स्वागत छे तमारुं गुजरात माहिती यूट्यूब चैनल में। आजना समाचारों में चूंटणी पहला मोटी जाहरात, खेडूतोनुं 3 लाख रुपया सुधीनुं देवुं माफ, 500 रुपया में गैस सिलिंडर, मफत वीजळी। आ खेडूतोने पीएम किसाननो 2000 रुपयानो हप्तो नहीं मळे। भाजपमां भड़को, 500 लोकोए आप्या राजीनामा। वडाप्रधान मोदी ने पड़ी गाळो, गाळो अंगे मोदीनुं मोटुं निवेदन। 2000 रुपयानी नोट अंगे मोटी जाहरात। खेडूतो माटे पीएम मोदीनी महत्वनी जाहरात। आ तमाम मोटा समाचारों विशे आ वीडियो में बात करीशुं, तो छेल्ले सुधी जोता रहेजो। ते पहला जो तमे मारी चैनल में नवा छो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे, तेने दबावीने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबावी दीजो, जेथी मारा आवनारा तमाम वीडियोनी माहिती तमारा सुधी पहोंची शके। आजना सौथी पहला समाचार विशे वात करतो, चूंटणी पहला कांग्रेस द्वारा मोटी जाहरात करवामां आवी छे। गुजरात चूंटणी माटे कांग्रेसे आजे जनतानी सरकारना नामथी केटलाक वायदाओ जाहेर कर्या छे। आ वायदाओ राजस्थानना सीएम अशोक गहलोतनी हाजरीमां करवामां आव्या छे, जेमां जाहेरात करवामां आवी छे कि जो गुजरातमां कांग्रेसनी सरकार बनशे तो आ वायदाओ पूरा करवामां आवशे। ए वायदाओ विशे वात करीए तो सौथी पहेलो वायदो कर्यो छे कि दरेक गुजरातीने 10 लाख सुधीनी मफत सारवार आपवामां आवशे, साथे 10 लाख रुपया सुधीनी मफत सारवार तेमज दवाओ पण आपवामां आवशे। खेडूतोने 3 लाख रुपया सुधीनुं देवुं माफ करवामां आवशे अने खेडूतोने मफत वीजळी पण आपवामां आवशे। सामान्य वीज ग्राहकोने 300 यूनिट सुधीनी मफत वीजळी आपवामां आवशे। गुजरातमां 10 लाख सरकारी नोकरीओमां युवानोनी भरती करवामां आवशे, जेमां 50% नोकरीओ महिलाओ माटे अनामत करवामां आवशे। कॉन्ट्राक्ट तेमज आउटसोर्सिंग सीस्टम में सरकारी नौकरीओ घटाड़वामां आवशे। बेरोजगार युवानोने दर महीने नौकरी न मळे त्यां सुधी 3000 रुपया बेरोजगारी भथ्थुं पण आपवामां आवशे। ज्यारे दूध उत्पादकों माटे पण महत्वनी जाहरात करवामां आवी छे। दूध उत्पादकोने प्रति लीटर 5 रुपयानी सबसिडी आपवामां आवशे। रांधण गेसना बाटलाना भावने लईने पण महत्वनी जाहरात करवामां आवी छे। 500 रुपयामां गैस सिलिंडरनो बाटलो आपवामां आवशे। 3000 सरकारी अंग्रेजी माध्यमनी शाळाओ ખોલવામાં આવશે। છોકરીઓને KG થી PG સુધીનું મફત શિક્ષણ આપવામાં આવશે। 27 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલમાં ધકેલવામાં આવશે। ગુજરાતમાં જૂની પેન્શન યોજના અમલી બનાવવામાં આવશે, જ્યારે મનરેગા યોજના જેવી શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવામાં આવશે। ભરતીના પેપર ફૂટવા અંગે પણ કાયદો લાવવામાં આવશે। 8 મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી કરવા દેવામાં આવશે, જ્યારે સ્કૂલ ફીમાં 20% ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે। આમ કોંગ્રેસે ચૂંટણી પહેલાં આ મોટા વાયદાઓ આપ્યા છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। કેન્દ્ર સરકારે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તાનો લાભ લેવા EKYC ફરજિયાત કર્યું છે, જેના કારણે નકલી ખેડૂતો આ યોજનાનો લાભ નહીં લઈ શકે અને સરકાર પર આર્થિક બોજ પણ ઘટશે। જો ખેડૂત ભાડે જમીન રાખી ખેતી કરે અને ટેક્સ ચૂકવે તો આ યોજનાનો લાભ તેને મળશે નહીં। તે ઉપરાંત ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સરકારી નોકરિયાતો, પ્રોફેસરો, પ્રોફેશનલ નોકરી કરનારાઓ અને પતિ પત્નીને પણ એક સાથે આ યોજનાનો લાભ મળશે નહીં, જોકે આવા લોકોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં નહીં આવે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાં ભડકો, 500 જેટલા લોકોએ આપ્યા રાજીનામા। બોટાદમાં ભાજપમાં ભડકો થયો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ 500થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પોતાના ગમતા ઉમેદવારને ટિકિટ ન મળતા રાજીનામા આપ્યા છે। ઘનશ્યામ વિરાણીના સ્થાને સૌરભભાઈ પટેલને જ યથાવત રાખવા માંગણીઓ કરવામાં આવી રહી છે। તેમના સમર્થકો કમલમ જૈને CR પાટીલને પણ રજૂઆત કરશે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં ચૂંટણીની મોસમ આવી છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીના વચનોની લહાણી શરૂ કરી દીધી છે। આવામાં આજે કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં મહત્ત્વની જાહેરાતોની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાનો પણ વાયદો કર્યો છે। હવે જાહેર કરાયો છે કે કોંગ્રેસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી દેશે જો કોંગ્રેસની સરકાર બનશે તો।
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીને ગાળો પડી, ગાળો અંગે મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે। પીએમ મોદી આજે તેલંગાણાના પ્રવાસે છે। અહીં હૈદરાબાદના બેગમપેટ ખાતે એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ઘણા લોકો તેમને પૂછે છે કે આટલી મહેનત કરવા છતાં તેઓ થાકતા કેમ નથી। જે અંગે મોદીએ કહ્યું કે હું થાકતો નથી, કારણ કે હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું। ભગવાને મને એવા આશીર્વાદ આપ્યા છે કે આ ગાળો મારી અંદર પોષણમાં ફેરવાઈ જાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક રિપોર્ટમાં માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2019-20 બાદ 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી, જેના કારણે રૂપિયા 2000ની ચલણી નોટનું સર્ક્યુલેશન ઓછું થયું છે। આ વર્ષે 21 માર્ચે સર્ક્યુલેશનમાં કુલ નોટની વેલ્યુમાં 2000 રૂપિયાના નોટની ભાગીદારી 13.8% હતી। આ નોટ વર્ષ 2017-18માં સૌથી વધુ ચલણમાં રહી હતી। રૂપિયા 2000ની નોટ હવે છપાશે કે નહીં તેની કોઈ જાણકારી સામે આવી નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતો માટે વડાપ્રધાન મોદીએ મહત્વની જાહેરાત કરી છે। હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે ટ્વીટ કરીને કહ્યું હતું કે દેશને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પર ગર્વ છે, તેઓ જેટલા મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે। મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહ્યા છે। પીએમ કિસાનનો આગામી હપ્તો ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, જો કે 12 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે, હવે 13મો હપ્તો આવી શકે છે। વાસ્તવમાં આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે। તે જ સમયે ત્રીજા હપ્તાના નાણાં 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે। તે મુજબ પીએમ કિસાનનો 13મો હપ્તો ડિસેમ્બર મહિનાથી લઈને 31 માર્ચની વચ્ચે આવી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।